ગુજરાતી સાથે શિયાળ વીરજી રાજુલા. ગીર સોમનાથ જિલ્લા વેરાવળના ઇણાજ ગામે 70 ફૂટ ઊંડા અને પાણી ભરેલા કુવામાં દીપડો ખાબકતા વન વિભાગે ચાલુ વરસાદમાં દિલધડક રેસ્ક્યુ કરી દીપડાને જીવિત બહાર કાઢ્યું. ગીર સોમનાથ જિલ્લા વેરાવળના ઇણાજ ગામે 70 ફૂટ ઊંડા અને પાણી ભરેલા કુવામાં દીપડો ખાબકતા વન વિભાગે ચાલુ વરસાદમાં દિલધડક રેસ્ક્યુ કરી દીપડાને જીવિત બહાર કાઢ્યો છે, જેમાં આ દ્રશ્યોને જ વેરાવળ તાલુકાના ઇણાજ ગામે આવેલા ખેડૂતના કુવાના જ્યાં મોડી રાત્રે શિકાર પીછો કરવા જતા દીપડો 70 ફૂટના ઊંડા ખાડામાં પાણી ભરેલા કુવામાં ખાબકતા ખેડૂતે વેરાવળ વન વિભાગને જાણકારી કરી હતી, ત્યારે સવારે વેરાવળ વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાને જીવંત કુવામાંથી બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. જો કે રેસ્ક્યુ એટલું મુશ્કેલ ભર્યું હતું કે વન વિભાગની ટીમે રેસ્ક્યુને બહાર જેમત ઠાવી પડી હતી. કેટીવી ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ.